જૂનાગઢના બેસાણ સ્વામિનારાયણ મંદિરના આજે સ્થાપના દિવસે 14 વર્ષ પૂર્ણ થતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 14મો પાટોત્સવ હરિભક્તો અને સ્વામી ભગવંતો દ્વારા ઉજવવામાં આવ્યો હતો। જૂનાગઢના ભેસાણ સ્વામિનારાયણ મંદિરના આજે સ્થાપના દિવસને 14 વર્ષ પૂર્ણ થતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 14મો પાટોત્સવ હરિભક્તો અને સ્વામી ભગવંતો દ્વારા ઉજવવામાં આવ્યો હતો, જેમાં સ્વામી વિનયદાસજી કોઠારી તેમજ કલ્યાણમૂર્તિ દાસાની દ્વારા અનેક હરિભક્તો અને સ્વામિનારાયણ સંતોના સાનિધ્યમાં અન્નકૂટ દર્શન, વેદાંતિક પૂજા, ભગવાન સ્વામિનારાયણની આરતી તેમજ સત્સંગ સભા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવ ભેસાણ તાલુકાના હજારો ભક્તોએ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર અને ધારીના સ્વામી ભગવંતોએ લાભ લીધેલો હતો। જૂનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો, હવે ભેસાણની અંદર બીએપીએસ જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને મંદિરને 14 વર્ષ જે પૂર્ણ થયા છે, તો ખાસ પાટોત્સવનું જે આયોજન કરવામાં આવેલું છે અને સ્વામિનારાયણ અને સ્વામીજી ખાસ આના દર્શન અને પૂજાપાઠ કરવા સ્વામી છે આપણી સાથે, આપણે ખાસ પૂછ્યું સ્વામી ભેસાણની અંદર ખાસ આયોજન કરવાનું આવ્યું છે અને હરિભક્તોએ આનો લાભ લીધો। શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે એક મંદિરની પ્રતિષ્ઠા થાય તો આ બ્રહ્માંડનું આયુષ્ય 1000 વર્ષ વધી જાય છે, તો ભેસાણમાં 14 વર્ષ પહેલાં આ રીતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને સમગ્ર મંદિર ગામ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આજે એનો 14મો પાટોત્સવ વિધિ છે। પાટોત્સવ વિધિ એટલે કે આખા વર્ષ દરમિયાન આપણે ભગવાનની પૂજા અર્ચન એ આદિ કરવામાં કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ થઈ હોય, તો એના માટે ફરીથી પુનઃ પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ અને એ બાને પ્રતિષ્ઠા થાય છે પુનઃ ભગવાનની અને સમગ્ર ગામમાં પણ જાગૃતિ આવે છે અને આ મંદિર દ્વારા ઘણા બધા સારા કાર્યો જેમ કે વ્યસન મુક્તિ, પારિવારિક શાંતિ, ઘર ઘરમાં શાંતિ રહે અને એવા ઘણા કાર્યો થઈ રહ્યા છે, તો એના દ્વારા સમગ્ર વિશ્વને લાભ છે તેવો આ મંદિરનો 14મો પાટોત્સવ છે। સાથે સાથે એની સભા પણ તમે જોઈશો તો અહીંયા પુરુષોત્તમ લાલજી ટ્રસ્ટની જગ્યામાં થાય છે, જે વૈષ્ણવ જગ્યા છે, તો સ્વામિનારાયણ વૈષ્ણવ હોય, શૈવ હોય, શાક્ત હોય, માતાજી હોય, તો આપણે બધા સનાતન ધર્મના એક જ છીએ એવી ભાવનાથી દરેક ગ્રામજનોએ પણ આમની અંદર લાભ લીધો છે, તો આપણે બધા સનાતન ધર્મી એક થઈ અને આ રીતના જ વર્ષો વર્ષ આવા પાટોત્સવ કોઈ પણ સંપ્રદાયના મંદિરના હોય તો એકબીજાને સહકાર આપી અને આપણે આગળ વધીએ, એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ સનાતન ધર્મની જય। હા, તમે જોઈ શકો છો કે ભેસાણની અંદર લગભગ 1500 હરિભક્તો છે, તો અન્નકૂટ અને પૂજાપાઠ ઓ સ્વામીએ જ ખાસા પૂજાપાઠ કરાવેલી હોય 14મો પાટોત્સવ અને ભક્તિનો સંગમ થઈ તમે કહી શકો 8થી વધારે તો સ્વામી ખાસ પધારેલા છે ધારી જૂનાગઢ અને ભેસાણ તાલુકાના જે 42 ગામના ભક્તો અહીંયા ખાસ પધારેલો હોય તો ભક્તિનો સંગમ ખાસ તમે જોઈ શકો છો કે સનાતન જે ધર્મ હોય તો જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકાનું બીએપીએસ જે સ્વામિનારાયણ મંદિર અને પાટોત્સવનું ખાસ આયોજન કરેલું છે સ્વામીજી છે આપણે ખાસ પૂછીશું સ્વામીજી કેટલા ભક્તો અને પાટોત્સવ અમુક સ્વામી મહારાજે 2009ની સાલિંગદરા મંદિરની ભેટ આપી અને 14 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે 14મો પાટોત્સવ છે। આ 14મા પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીની 1650 પૂજા વિધિનો બધાએ લાભ લીધો, સાથે સાથે ભવ્ય દિવ્ય સભાનો પણ બધા અત્યારે લાભ લેશે। ગૌશાળા સમાજે ત્યાં અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સમસ્ત ગામ માટે અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે। 12 વાગ્યા સભા પૂર્ણ થશે, ત્યારબાદ તમામ હરિભક્તો પ્રસાદ લઈ અને વિદાય લેશે। ભવ્ય પાટોત્સવ વિધિ એ ભગવાનનો જન્મદિવસ છે અને આ જન્મદિવસે ભગવાનની ભવ્ય અને દિવ્ય ઉજવણી થતી હોય છે। 1200 જેટલા હરિભક્તો ગૌશાળા સમાજની અંદર પ્રસાદનો લાભ લેશે અને ત્યાર પછી આ કાર્યક્રમ જે વિરામ આપવામાં આવશે તો આ રીતનો ભવ્ય અને અમૂલ્ય કાર્યક્રમ અન્નકૂટ ઉત્સવ અને સાથે સાથે ભગવાનની 1650 પૂજન વિધિ અને પાટોત્સવ વિધિનો 1200 કરતાં પણ વધારે હરિભક્તોને પૂજન વિધિમાં લાભ લીધો અને સાંજ સુધીની અંદર 1000 હરિભક્તો આ અન્નકૂટના દર્શન કરવા માટે પધારશે। તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ અન્નકૂટ કરવામાં આવેલું છે અને સ્વામી અને ભક્તો લગભગ 1000ની સંખ્યામાં જે પોટોત્સવ એટલે જ્યાં મંદિર બન્યું એને 14 વર્ષ થવામાં તો ખાસ આ પોટોત્સવ કરવામાં આવેલો છે। દર્શન અને ભક્તિ આ બધું જ જે સંગમ થયેલો છે ભેસાણની અંદર લગભગ 1200 જેટલા જે હરિભક્તો છે આ દર્શનનો લાભ લેશે અને ભોજન પ્રસાદ પણ લેવાના હોય છે। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ।
મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ.